बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषेनी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे धोरण 8 प्रकरण 10 घनाकारोनुं प्रत्यक्षीकरण। वीडियो चालू करता पहेला नानी एवी सूचना के आ वीडियो तमारा उतारो मारवा माटे नथी, परंतु तमे जे जवाबो आप्या छे एने चेक करवा माटे छे, तो आ वीडियो ने ए रीते ज लेजो। तो हवे आपणे जे प्रकरण 10 मां आपणे कीधुं छे के योग्य विकल्प पसंद करो, तो सौप्रथम पहेलो प्रश्न छे के आपेल आकृतिमांथी बहुफलक नथी, तो आपने त्रण आकृति आपी छे। पहेलू जे आपने घन आप्यो छे, बीजो पिरामिड आप्यो छे, त्रीजो आपने षट्कोण आप्यो छे। तो आमां जे आपणी पासे सी जे ऑप्शन छे ए आपणो बहुफलक नथी। त्यार पछी आपने एवुं कीधुं छे के आपेल आकृतिमांथी कई आकृति नियमित बहुफलक छे। तो नियमित शब्द आवे एनो मतलब एवो थाय के एनी बधी ज बाजुओ सरखी होय। આપણે નિયમિત આપણે ચતુષ્કોણ ત્રિકોણ પણ સમજી ગયા છીએ, તો એવી જ રીતે આમાં શું આવે તો કે સમઘન। સમઘન એટલે શું કે આ જો અહીંયા તમે એ નામની આકૃતિ તમે જે જુઓ છો ને, આને સમઘન કહેવાય, તો એને નિયમિત બહુકોણ કહેવાય। નીચેનામાંથી કયો આકાર પિરામિડનો પાયો હશે? હવે પિરામિડનો પાયો કોણ હોઈ શકે? તો કે એક રેખા તો ક્યારેય પિરામિડનો પાયો ના હોઈ શકે, ગોળ પણ ના હોઈ શકે। તો અષ્ટકોણ એક એવો એનો ઓપ્શન છે કે જે પિરામિડનો પાયો હોઈ શકે, તો આપણો જવાબ આવશે સી। ત્યાર પછી આપણને એવું કીધું છે નીચેનામાંથી કયા ત્રિપરિમાણીય આકારને એક પણ શિરોબિંદુ નથી? તો નીચેનામાંથી કયો એવો આકાર છે જેને એક પણ શિરોબિંદુ નથી, અને શિરોબિંદુ વગરનું જો કોઈ હોય તો એ છે ગોળો। ગોળો ત્રિપરિમાણીય હોવા છતાં એને એક પણ શિરોબિંદુ નથી। હવે આપણને અહીંયા એક નકશો આપ્યો છે, એ નકશા ઉપરથી આપણે કહેવાનું છે। જો આમાં હોસ્પિટલ માટે આવો ચોરસ છે, મેદાન માટે આવું ત્રિકોણ છે, જનરલ સ્ટોર માટે એ સમાંતર બાજુ છે, અને શાળા માટે ઊભું લંબચોરસ છે। તો આપણે જોઈએ શહેરમાં હોસ્પિટલની સંખ્યા કેટલી છે? તો હોસ્પિટલ માટે આપણે શું છે તો કે લંબચોરસ છે। તો જુઓ એક આ લંબચોરસ એક, ત્યાર પછી બીજા આપણને કે લંબચોરસ દેખાય છે તો આપણે જોઈ લઈએ, અને એક આપણને દેખાય છે અહીંયા। તો હોસ્પિટલની સંખ્યા કેટલી થશે? તો કે બે। હવે આપણને એવું કીધું છે કે જનરલ સ્ટોર અને મેદાનનું મેદાનની સંખ્યાનું પ્રમાણ જણાવો। તો પહેલા તો જનરલ સ્ટોર કેવું છે? તો કે આવું સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો આપણે ગણીએ જો અહીંયા છે એક બે, પછી અહીંયા છે ત્રણ, અહીંયા છે ચાર પાંચ અને છ, તો જનરલ સ્ટોર છ છે। અને મેદાન કેટલા છે? તો મેદાન માટે આપણને ત્રિકોણ આપ્યા છે એક બે ત્રણ ને ચાર, તો છ જેમ ચાર। હવે છ જેમ ચાર જેવો તો કોઈ ઓપ્શન આપ્યો જ નથી, તો અહીંયા છેદ ઉડી જાય, અહીંયા થઈ જાય બે તેરી છ, અને અહીંયા થઈ જાય બે ગુણ્યા બે દુ ચાર, બે અને બે ઉડી જાય, તો ત્રણ જેમ બે વાળો ઓપ્શન સાચો। એનો મતલબ એવો કે આપણો ડી જવાબ સાચો। ત્યાર પછી નકશા પ્રમાણે શાળાની સંખ્યા જણાવો। શાળા એટલે કે ઊભું લંબચોરસ, તો કે આ એક આ બે અને ત્રણ, તો આપણો અને અહીંયા આવશે ચાર અને આવશે પાંચ, તો આપણો જવાબ આવશે સી પાંચ। ત્યાર પછીના પેજ ઉપર આવીએ તો આપણને એવું કીધું છે કે આપણી પાસે ચાર એકરૂપ સમબાજુ ત્રિકોણ છે, પિરામિડ બનાવવા માટે આપણે શું જોઈએ? તો આપણી પાસે આ ટાઈપના ચાર ત્રિકોણ તો છે, આ એક ત્રિકોણ, આ બે ત્રિકોણ, આ ત્રીજો ત્રિકોણ અને આ ચોથો ત્રિકોણ છે। તો આપણે પિરામિડ બનાવવા માટે શું જોઈએ? તો કે ત્રિકોણની બાજુ જેટલી લંબાઈ ધરાવતો ચોરસ જોઈએ। આ જે વચ્ચે આપણો ચોરસ આવ્યો આપણે આટલો ચોરસ જોશે। ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચે આપેલી માહિતી પ્રમાણે કયા વિકલ્પનો બહુફલક શક્ય નથી? તો એનો જવાબ આવશે ડી। હવે ત્યાર પછી આપણને આઠમા પ્રશ્નમાં એવું કીધું છે કે નીચે આપેલ ત્રિપરિમાણીય આકારને કયા આકારના શિરોબિંદુ છે? તેનો આમાંથી કયા આકારને શિરોબિંદુ છે? તો જો ગોળા પાસે પણ નથી, લંબગોળ પાસે પણ નથી, અને અહીંયા એક આપણે દૂરબીન જેવો આકાર આપ્યો છે એને પણ નથી, એક આ સી બિંદુને જો અહીંયા રહ્યું શિરોબિંદુ, તો આપણો જવાબ આવશે સી। હવે ત્યાર પછી આપણને એવું કીધું છે આપેલ નકશાના પ્રમાણમાં 1 સેમી બરાબર 0.5 કિમી છે, શાળા અને બુકશોપ વચ્ચેનો અંતર તમે કિલોમીટરમાં દર્શાવો। જો અહીંયા શાળા અહીંયા આપી છે અને બુકશોપ અહીંયા આપ્યો છે, એ વચ્ચેનું અંતર છે 2.2 સેન્ટીમીટર, પણ 1 સેમી બરાબર કેટલું માપ આપણને આપ્યું છે? તો કે 0.5, તો આપણે 2.2 ના 0.5 સાથેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ આવે 1.1।
ત્યાર પછી આપણે એવું કીધું છે નીચેનામાંથી કયા વિકલ્પ પરથી બહુફલક બની શકે નહીં, તો નીચેનામાંથી તો ત્રણ ત્રિકોણમાંથી બહુફલક શક્ય નથી. જો શા માટે શક્ય નથી, તો કે બહુફલક બનાવવા માટે અહીંયા જો આ ત્રણ એક બે ત્રણ અને ચાર ત્રિકોણની જરૂર પડતી હતી, તો આપણો પહેલો જ ઓપ્શન આવી ગયો, ત્રણ ત્રિકોણમાંથી બહુફલક શક્ય નથી. હવે આપણે એવું કીધું છે એક ત્રિપરિમાણીય આકારને એક જ શિરોબિંદુ છે તેનું નામ આપો. જો અહીંયા ક્યા ત્રિપરિમાણીય આકારને એક જ શિરોબિંદુ છે, આ કેના જેવો લાગે, તો કે શંકુ જેવું. તો અહીંયા આપણે શું લખશું, અહીંયા આપણે લખશું શંકુ. ત્યાર પછી આપણને કીધું છે આકૃતિ બી માં મળતી બાજુઓની સંખ્યા આપણે કહેવાની છે. આમાં આપણને કેટલી બાજુઓ મળે છે બી આકૃતિમાં, તો બી આકૃતિમાં જુઓ કેટલી બાજુઓ મળે છે, તો કે આ એક, આ બે, આ ત્રણ અને ચાર. તો ટોટલ કેટલી બાજુઓ મળે છે, તો કે ચાર. એક ઘન આકારનો 12 ફલક છે અને 20 શિરોબિંદુ છે, તો તેની ધારની સંખ્યા કેટલી હશે, તો આપણે યુલરના સૂત્ર ઉપરથી ગણી શકીએ. આગળ આપણે યુલરના સૂત્રનો જવાબ લઈએ, દાખલા ગણશું, અહીંયા એનો જવાબ આવે છે 30. હવે આપણને એવું કીધું છે જો 4 કિમીને નકશા પર 1 સેમી થી દર્શાવવામાં આવે, તો 16 કિમીને કેટલા થી દર્શાવવામાં આવે, તો કે 4 સેમી થી. આપણને ખબર છે જો 4 કિમી માટે 1 સેમી, તો 16 માટે કેટલા, 16 ભાગ્યા 4, તો જવાબ આવે 4 સેમી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એ અને બી સ્થળો વચ્ચેનું અંતર 110 કિલોમીટર છે, જો તેને નકશા પર 25 મીમી વડે દર્શાવવામાં આવે તો તેનું પ્રમાણ માપ કેટલું થશે, તો આનું પ્રમાણ માપ થશે 1:44 લાખ થશે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે ફલક અને શિરોબિંદુ અને ધાર આપણે કહેવાની છે, તો અહીંયા ફલક કેટલી હશે, ફલક એટલે કે બાજુ, તો કે 1, 2, 3, 4, આગળની 5 અને પાછળની 6, એટલે કે 6 ફલક છે. શિરોબિંદુ કેટલા છે, તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 શિરોબિંદુ છે. અને ધાર કેટલી છે, તો ઉપર 4, નીચે 4 અને બે બાજુમાં અહીંયા, એટલે 4, 4, 8 ને 2, 10 ને 2, 12 કુલ આપણી પાસે ધાર હશે. હવે આપણને કીધું છે કે ફલક અને શિરોબિંદુનો સરવાળો કેટલો થશે, તો કે 14, અને E પ્લસ 2 કેટલા થશે, એટલે કે ધાર વત્તા 2 કેટલા થશે, તો કે એનો જવાબ પણ આવશે 14. ત્યાર પછી આપણને ત્રિકોણીય પિરામિડ આપ્યો છે, હવે એમાં ફલક કેટલા છે, તો કે જો અહીંયા 1, આ 2, આ નીચેનું આ 3 અને આ સાઈડ આ જે મોટી દેખાય છે એ થશે આપણા 4. એમાં શિરોબિંદુ કેટલા થશે, તો નીચે આ 1, આ 2, આ 3 અને 4. અને ધાર કેટલી થશે, તો કે નીચેની આ 1, 2, 3, આ 5 નંબરની, આ 6 નંબર, આ 4 નંબરની, 5 નંબરની અને 6 નંબરની, તો ટોટલ થશે 6. F વત્તા V એટલે કે ફલક વત્તા શિરોબિંદુ કેટલા થશે, તો કે 4 ને 4, 8. અને ધાર E વત્તા 2 એટલે કે 6 ને 2 પણ થશે 8. ત્યાર પછી આપણને આપ્યું છે ચોરસ પિરામિડ આપ્યો છે, તો ચોરસ પિરામિડમાં ફલક કેટલા થશે, તો કે એક તો આ નીચેનું એનું તળિયું, પછી આ પેલી સાઈડ, બીજી સાઈડ, આ ત્રીજી સાઈડ ને આ સાઈડ ની ચોથી સાઈડ, એટલે કે કુલ કેટલા થશે, તો કે 5. હવે એમાં શિરોબિંદુઓ કેટલા થશે, તો એ પણ થશે આ 1, આ 2, 3, 4 અને આ ઉપરની અણીનું 5. અને એમાં ધાર કેટલી થશે, તો કે ધાર થશે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. એફ વત્તા વી કરીએ, એફ વત્તા વી થશે 10, અને ઈ એટલે કે 8 વત્તા 2 કરીએ, તો એ પણ જવાબ આવશે 10. ત્યાર પછી આપણને કીધું છે લંબચોરસીય પિરામિડ, તો જેવો ચોરસ છે એવો જ લંબચોરસ છે, બે સરખું જ છે, કારણ કે આનું પાનો આનો જે પાયો છે ચોરસ છે અને 4 નંબરનો પાયો લંબચોરસ છે, તો બાકી બધું જ સેમ આવશે, તો આપણે એમ જ લખી દેશું. હવે આપણને આપ્યું છે પંચકોણીય પિરામિડ, આ થોડું અલગ આવશે ચોરસ પિરામિડ કરતા. તો પંચકોણીય પિરામિડ છે, તો એમાં ફલક કેટલા થશે, તો કે એક તો નીચેનું ફલક અને બાકીની 5, નીચેનું 1 અને એની 5 ધારો, એટલે 5 ને 1 કેટલા થઈ જશે, તો કે 6. હવે એમાં શિરોબિંદુ કેટલા આવશે, તો કે નીચેના 5 અને 1 આ ઉપરનું અણીનું, તો એ પણ થઈ જશે 6. અને ધારની સંખ્યા આવશે આ 5 સાઈડની 5 અને નીચેની પંચકોણની 5, એટલે કે થઈ જશે 10. તો એફ વત્તા વી 6 વત્તા 6 કેટલું થશે, તો કે એ થશે 12. અને ઈ વત્તા વી એટલે કે 10 ને 2 એ પણ કેટલું થઈ જશે, તો કે 12.
હવે ત્યાર પછી આપણને કીધું છે ષટકોણીય પિરામિડ, તો જેટલું આમાં છે એના કરતા એક વધી જશે, આમાં પંચકોણમાં પાંચ હતું તો ષટકોણમાં કેટલું થઈ, સોરી છ હતું તો ષટકોણમાં કેટલું થઈ જશે સાત, અને આ પણ કેટલું થઈ જશે સાત, અને ધારની સંખ્યામાં કેટલો વધારો થશે તો કે બે, સાત ને સાત ચૌદ અને બાર ને બે ચૌદ. હવે આપણને એવું કીધું છે કે ત્રિકોણીય પિરામિડ પ્રિઝમ, ત્રિકોણીય આકાર પિરામિડ નો પ્રિઝમ છે તો આમાં કેટલું થશે, તો આમાં ફલક થશે એક બે ત્રણ ચાર ને પાંચ, આ એક આ બે અને ત્રિકોણ ના ત્રણ એટલે ટોટલી કેટલી થઈ જશે પાંચ. હવે આમાં શિરોબિંદુ કેટલા થશે તો કે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ શિરોબિંદુ થશે, અને આની અંદર ધાર કેટલી થશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ આઠ અને આ થઈ જશે નવ. તો હવે એફ વત્તા વી કેટલું થશે તો કે છ પાંચ અગિયાર, અને નવ વત્તા બે તો એનો જવાબ પણ આવશે અગિયાર. હવે આપણને એવું આપ્યું છે ચોરસ પ્રિઝમ આપ્યો છે, તો ચોરસ પ્રિઝમમાં કેટલું થશે તો જેટલું લંબઘનમાં હતું એ જ થશે, કે જો અહીંયા આની ધાર કેટલી થશે ફલક તો કે એક, અહીંયા સામેની બાજુ બે ત્રણ ચાર પાંચ અને છ, પછી શિરોબિંદુ કેટલા થશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને અહીંયા આ રીતનું હશે એટલે કે સાત અને આઠ. ધાર કેટલી થશે આપણે આખો દોરી જ લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર, જે આપણે લંઘનમાં કર્યું એ જ અહીંયા થશે. તો અહીંયા આપણને એફ વત્તા વી કેટલા મળશે તો કે છ વત્તા આઠ એટલે કે ચૌદ, અને બાર અને બે પણ એ પણ મળશે આપણને ચૌદ. સમઘનમાં તો સમઘનમાં એ સેમ જ રહેશે આપણે જે ઉપરનું લંઘનમાં પ્રિઝમ માર્યું હતું, તો કે છ આઠ બાર ચૌદ અને ચૌદ, બે માસ રહેશે તો સરખું જ રહેશે કારણ કે બંને સરખા જ છે. આ લંબઘન એટલે કે એની બાજુઓની લંબાઈ વધારે હશે અને અહીંયા બાજુની લંબાઈ સરખી હશે. હવે પંચકોણ પ્રિઝમમાં કેટલા આપણને ફલક મળશે, તો કે આ ઉપરનું એક ફલક, આ બીજું નીચેનું ફલક, અને પંચકોણ છે એટલે કે બાકીના પાંચ, પાંચ ને બે કેટલા મળ્યા તો કે સાત. હવે એમાં શિરોબિંદુ કેટલા મળશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આપણને શિરોબિંદુ મળ્યા. હવે આપણને ધારની સંખ્યા કેટલી મળશે તો કે ઉપરની પાંચ નીચેની પાંચ અને સાઈડની પાંચ એટલે ટોટલ કેટલી મળી તો કે પંદર. હવે દસ અને સાત તો કેટલા થઈ ગયા સત્તર, પંદર ને બે કેટલા થઈ ગયા તો કે સત્તર. ત્યાર પછી અષ્ટકોણીય પ્રિઝમ છે તેમાં જેટલું પંચકોણનું પ્રિઝમ હતું એના કરતા થોડું અલગ આવશે, અષ્ટકોણમાં કેટલા આપણને ફલક મળશે તો કે દસ મળશે. કઈ રીતે દસ, તો કે જુઓ આ નીચેનું એક ફલક, આ બીજું ફલક અને એની આઠ બાજુ છે એટલે કે આઠ ઈ આઠ ને આ બે થઈ ગયા દસ. હવે આપણને એમાં શિરોબિંદુ કેટલા મળશે તો કે શિરોબિંદુ ઉપરના આઠ અને નીચેના આઠ, આઠ ને આઠ કેટલા થઈ ગયા તો કે સોળ. ધારની સંખ્યા આપણને કેટલી મળશે તો કે ઉપરની આઠ નીચેની આઠ અને સાઈડની આઠ એટલે કે આઠ તેરીને ચોવીસ. હવે એફ વત્તા વી કરીએ તો સોળ ને દસ તો કે થઈ જશે છવ્વીસ, અને ઈ વત્તા બે કરીએ તો ચોવીસ વત્તા બે તો એ પણ થશે છવ્વીસ. હવે સપ્તકોણ આપણને કીધું તો સપ્તકોણમાં કેટલું થશે તો કે એમાં આપણને ફલક મળશે નવ. કઈ રીતે નવ, તો કે ઉપરનો એક આ નીચેનો અને એની સાઈડુ સાત છે, સપ્તકોણ એટલે સાત આઠ અને નવ. હવે આપણને એની અંદર શિરોબિંદુઓ કેટલા મળશે તો કે ઉપરના સાત અને નીચેના સાત એટલે કે ચૌદ. આપણને એની અંદર ધાર કેટલી મળશે તો કે સાત અહીંની સાત નીચેની અને સાત સાઈડની એટલે સાત ને સાત ચૌદ ને સાત તેરીને એકવીસ, ચૌદ વત્તા નવ તો એ આપણને મળશે ત્રેવીસ, અને એકવીસ વત્તા બે તો એ પણ આપણને મળશે ત્રેવીસ. ત્યાર પછી આપણને એક નકશો આપ્યો છે, હવે નકશાની ઉપરથી આપણે કહેવાનું છે તો કે પેલું જે આપણને એવું કે સર્કલ રોડ ને મળતા રોડ ના નામ આપો, તો વચ્ચેનું જે આ સર્કલ છે એને કોણ કોણ મળે છે, તો કે પેલું તો આપણને કહીએ કે અહીંયાથી ઉપરથી જુઓ આ જે છે ફ્લાવર રોડ, એક આ ફ્લાવર રોડ મળે છે તો આપણે ફ્લાવર રોડ લખી નાખીએ અહીંયા. ત્યાર પછી બીજું ક્યુ મળે છે ને, તો કે અહીંયા છે આ જે છે સ્નેહા માર્ગ એ મળે છે તો આપણે એ લખી નાખીએ સ્નેહા માર્ગ.
ત્યાર પછી એને કયો મળે છે તો કે અખેલ રોડ મળે છે તો આપણે એ લખી નાખીએ અને ત્યાર પછી કયો મળે છે આ છેલ્લો જો અહીંયા છે આ મોલ રોડ તો અહીંયા આપણે મોલ રોડ પણ લખી નાખીએ મોલ રોડ હવે સ્ટેડિયમનું સરનામું કહો તો સ્ટેડિયમ ક્યાં આવ્યું છે તો પહેલા તો આપણે સ્ટેડિયમનું સરનામું એટલે અહીં સ્ટેડિયમ જ લખી નાખીએ क्या विभाग में आयु तो के जो अहीं स्टेडियम छे ए विभाग 27 में आयु तो आपने लखीए स्टेडियम विभाग 27 अने बस विभाग 27 आवी गयो हवे अहीं आपणे आ लखी नाखीए बी टाउन इंडिया कारण के आजे छे एनुं नाम छे बी टाउन तो अहीं आपणे लखी नाखीए बी टाउन इंडिया હવે क्या रोड पर पोलिस स्टेशन आवेलू छे पोलिस स्टेशन क्या आवेलू छे तो आपणे જોઈએ અહીંયા શાળા છે પોલીસ સ્ટેશન છે અહીંયા જો આ પોલીસ સ્ટેશન રહ્યું અને અહીંયા સ્નેહા રોડ ઉપર આવેલું છે તો આપણે એને શું લખશું અહીંયા આપણે લખી નાખીએ સ્નેહા રોડ ત્યાર પછી રીતિકા બેંક ની બાજુમાં રહે છે તમે તેમને કાર્ડ મોકલવું હોય તો તેને ક્યુ સરનામું લખશો तो के जो अहीं पहला तो आपणे एनो विभाग क्यों छे ए जोई ले बैंक नी बाजू में एक नंबर नु घर छे एटले आपणे लखीए एच नंबर एक एच नंबर एक एटले के एनो जे घर नंबर छे आ एक छे बैंक नी बाजू में अने विभाग क्यों छे तो के 19 तो अहीं लखीए बैंक नी बाजू में विभाग क्यों थाय छे तो कि 19 नंबर ना विभाग में रहे छे तो आपणे 19 नंबर लखी नाखीए विभाग 19 अने हवे बी टाउन इंडिया बी टाउन इंडिया त्यार पछी क्या विभाग में सौथी वधुमां वधु घर आवेला छे तो चारे विभाग जो जो अहींया वधुमां अहींया घर नंबर 19 छे આમાં વધુમાં વધુ 7 છે આ વિભાગની અંદર વધુમાં વધુ 16 ઘર છે અને આ વિભાગમાં 6 ઘર છે સૌથી વધારે અહીંયા છે 19 અને એનું નામ છે વિભાગ 27 તો આપણે લખીએ કયા વિભાગમાં સૌથી વધુ ઘર છે તો કે વિભાગ 27 હવે ત્યાર પછીના પેજ ઉપર આપણે જઈએ તો આપણને એવું કીધું છે કે નીચે આપેલા નેટ પરથી ઘન આકારોનો ઉલ્લેખ કરો તો જો આ બધી બાજુ ચોરસ હોય તો એ ઘન આકાર કઈ કવો બનશે આ રીતનો ઘન આકાર બને તો આને શું આપણે નામ આપી શકીએ સમઘન ત્યાર પછી બી માં આપણને જે કીધું છે તો એની ઉપરથી કઈ ઘન આકાર આવો બનશે કારણ કે એમાં એક બાજુ મોટી છે લંબચોરસ બાજુ છે તો આ કેવો થશે તો કે એનું નામ થશે લંબઘન હવે આ જે આકાર છે એને આપણે જો ભેગો કરીએ તો કઈક આવું મળે આપણને અને આને શું કહી શકાય આપણે તો કે આને કહી શકાય નળાકાર આને આપણે ભેગો કરીએ ડી ને તો આપણને કઈક આવું મળે ને તો આને આપણે શું કહી શકીએ તો કે શંકુ ત્યાર પછી છે ઈ આકાર તો ઈ આકાર આપણને કઈક આવો મળે તો આ જે છે એ ચોરસ પાયા વાળો પિરામિડ થશે ચોરસ પાયા વાળો પિરામિડ હવે એના પછી આ જે છે એ પ્રિઝમ ની રચના છે તો આ કેવો પ્રિઝમ થશે ત્રિકોણ વાળો છે તો આપણે આને લખીએ ત્રિકોણીય પ્રિઝમ ત્યાર પછી આપણને 19 માં એવું કીધું છે કે નીચેનામાંથી કઈ આકૃતિ સામાન્ય બહુફલકની છે સામાન્ય બહુફલકની આકૃતિ આવે એટલે એક સરખા બધા માપવાળી આપણે લઈ લેવાની એ છે આપણી એ નંબરની સમઘનની પછી છે નીચેનામાંથી ક્યુ ત્રિપરિમાણીય નથી આ
આમાંથી ત્રિપરિમાણીય ક્યું નથી? તો કે ગોલક ત્રિપરિમાણીય છે, લંબઘન પણ છે અને શંકુ પણ છે. એક લંબચોરસ છે એ દ્વિપરિમાણીય છે, અને લંબાઈ અને પહોળાઈ છે અને ઊંચાઈ નથી. નીચેની આકૃતિ નેટ પર કેવી કેવા પ્રકારની હશે? તો જો અહીંયા નીચે લંબચોરસ છે અને ચાર ત્રિકોણ, એક બે ત્રણ ને ચાર ત્રિકોણ, તો ચાર ત્રિકોણ વાળી આપણી પાસે એક જ આકૃતિ છે, એ છે બી. અને આપણે ખોલી નાખીએ તો એક ત્રિકોણ, બે ત્રિકોણ, આ ત્રણ ત્રિકોણ ને ચાર ત્રિકોણ થાય, તો આપણો જવાબ આવશે બી. ત્યાર પછી આપણને એવું કીધું, નીચે આપેલા નેટ ને જોડતા કયો પ્રિઝમ બનશે? તો આનો જવાબ આવશે એક પણ નહીં, કારણ કે પ્રિઝમ માટે એક પાયો જરૂરી છે, ચાહે ચોરસ હોય ચાહે લંબચોરસ હોય, અહીંયા આપણને પાયો જ નથી, તો આને જોડવાથી પ્રિઝમ બનશે નહીં. હવે છ એક સરખા ચોરસ માંથી બનતા ઘન પરિમાણીય આકારનું નામ જણાવો. તો એક સરખા છ ચોરસ હોય તો આપણે એક સરખા છ ચોરસ લઈ લઈએ તો આપણને ખ્યાલ જ છે શું બને, તો આમાંથી આપણને એક જ આકાર મળે અને એનું નામ છે ઘન. અને ત્યાર પછી આપણને કીધું છે નીચેમાંથી કઈ નેટ વડે શંકુ આકાર બને? તો એક શંકુ આકાર બનાવવા માટે એક બિંદુની જરૂર છે, તો જ એવો શંકુ આકાર બને. આ શંકુ આકાર છે એ એક બિંદુથી બને, અને આવું એક બિંદુ એ પાસે છે, તો આપણો જવાબ આવશે એ. નીચેનામાંથી કયો પ્રિઝમ નથી? આમાંથી કયો પ્રિઝમ નથી? તો એનો જવાબ આવશે બી. પ્રિઝમ માટે આગળ પાછળ સરખું હોવું જરૂર છે. આગળ પાછળ એટલે કે જેવું ઉપર હોય એવું જ નીચે હોય. જો આમાં છે, અહીંયા પાછળની સાઈડ હશે, અહીંયા ત્રિકોણ છે અહીંયા પણ હશે, અહીંયા ષટ્કોણ છે તો અહીંયા પણ ષટ્કોણ હશે, પણ અહીંયા જો ચોરસ છે અને અહીંયા ઉપર લંબચોરસ અથવા સમઘન જેવું છે, મતલબ કે એને આપણે પ્રિઝમ તરીકે કન્સિડર કરી શકીએ નહીં. હવે આપણે એવું કીધું છે ઘન પદાર્થના ફલકમાં એફ બરાબર 5 છે, શિરોબિંદુ વી છે, તો એની ધાર કેટલી હશે? તો અહીંયા આપણે જવાબ આવશે ઈ. કેના મદદથી? તો કે યુલરના સૂત્રની મદદથી આપણે ગણશું, આપણે સૂત્રથી ના આગળ દાખલા આવશે. હવે એક રૂમના નકશા બનાવવા માટે રૂમની લંબાઈ 33 છે. જો રૂમની ખરેખર ઊંચાઈ 330 સેમી હોય તો નકશાનું પ્રમાણ માપ કેટલું થશે? તો કે 33 અને 330, તો એક શૂન્ય ઉડાડી દઈએ તો આપણને જવાબ મળે 1/10 અથવા 1/10. તો જે અહીંયા થશે ને, અહીંયા જો આ 33/330, તો અહીંયા શું થઈ જશે? 33 × 10, અને અહીંયા થઈ જશે 33 ઉડી જાય, તો અંશમાં વધ્યા 1 અને છેદમાં વધ્યા 10, તો પ્રમાણ માપમાં ફેરવો તો આપણો જવાબ આવી જાય 1/10. હવે આપણને એવું કીધું છે એક ચોરસ બગીચાની બાજુનું માપ 30 સેન્ટીમીટર છે. ચિત્ર બનાવવા માટે એક પ્રમાણમાં 1 સેમી બરાબર 5 મીટર લઈએ તો બગીચાની ચિત્રની પરિમિતિ કેવી હશે? તો આપણો જવાબ શું આવશે? તો કે 24. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેનો નકશામાં પ્રમાણ માપ 1 સેમી બરાબર 10 કિમી મુજબ છે. બિંદુઓને જોડાયેલા સ્થળ વચ્ચેનું અંતર માપપટ્ટીની મદદથી સેમીમાં માપો અને જવાબ આપો. હવે શાળા અને લાઇબ્રેરી વચ્ચેનું ખરેખર અંતર કેટલું થશે? તો કે શાળા અને લાઇબ્રેરી વચ્ચેનું ખરેખર અંતર અહીંયા 6 સેન્ટીમીટર આપ્યું છે શાળા અને લાઇબ્રેરી વચ્ચે, પરંતુ 1 સેમી બરાબર 10 કિમી છે, તો શાળા અને લાઇબ્રેરી વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? તો કે 6 × 10 એટલે કે 6 દાણને 60 કિમી. હવે કોલેજ અને કોમ્પ્લેક્સ વચ્ચેનું ખરેખર અંતર આપણને કીધું છે, તો જો કોલેજ અને કોમ્પ્લેક્સ વચ્ચેનું ખરેખર અંતર 2 સેન્ટીમીટર છે, અને આપણને અહીંયા કીધું છે કે 1 સેમી બરાબર 10 કિમી જો હોય તો 2 સેન્ટીમીટર એટલે 2 × 10, તો અહીંયા શું જવાબ આવી જશે આપણો? 20 કિમી. ઘર અને શાળા વચ્ચેનું અંતર, તો ઘર અને શાળા વચ્ચેનું અંતર આપણને કેટલું આપ્યું છે? તો કે 3.5 સેન્ટીમીટર આપ્યું છે, પરંતુ આપણને ખબર જ છે પ્રમાણ માપ શું કે છે? તો કે 1 સેમી બરાબર 10 સેન્ટીમીટર આપણને કીધું છે, તો 3.5 × 10 એટલે કે કેટલો જવાબ આવશે? તો કે 35 કિમી. હવે આપણને એવું કીધું છે નીચેની આકૃતિના તળિયાના સ્તર પર સમઘનની સંખ્યા કેટલી હશે? તો કે 3, 3, 6 અને 1, 7, તો આપણે લખીએ 7 સમઘન. ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેની આકૃતિ નીચે આપેલા આકારો પરથી ઉપરનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય દર્શાવો. તો સૌપ્રથમ આપણે ઉપરથી આને જોઈએ તો આપણને 1, 2, 3 અને 4 આપણને દેખાય, તો ઉપરનું દ્રશ્ય કંઈક આવું થશે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે એનું આગળનું દ્રશ્ય, તો આગળથી આપણે જોઈએ તો આપણને આ 1 ભાગ, 2 ભાગ અને અહીંનો 3 ભાગ જ દેખાય, તો આગળનું દ્રશ્ય કંઈક આવું થશે. હવે આપણને એવું કીધું છે બાજુનું દ્રશ્ય, આ બાજુથી જોઈએ તો આપણને 1, 2 અને 3 આટલો જ ભાગ દેખાય,
તો બાજુનું દ્રશ્ય પણ કંઈક આવું જ થશે જેવું આગળનું દ્રશ્ય થયું। ત્યાર પછી આપણે કીધું છે કે એક બહુફલકને 60 ધાર અને 40 શિરોબિંદુ છે તો ફલકની સંખ્યા ગોતો। તો આપણે લખીએ યુલરનું સૂત્ર બરાબર f વત્તા v ઓછા e બરાબર 2। તો આપણે લખીએ તેથી f ની સંખ્યા એટલે કે ફલકની સંખ્યા કેટલા છે બહુફલકને આપણે ફલકની સંખ્યા તો ગોતવાની છે। આપણે v એટલે કે એના શિરોબિંદુઓ આપી દીધા છે અને e એટલે એની ધાર આપી દીધી છે। તો v કેટલા આપ્યા છે આપણને શિરોબિંદુઓ તો કે f વત્તા 40 ધાર આપણને આપી છે 60 બરાબર 2। તો હવે તેથી f 40 માંથી 60 નો જાય 60 માંથી 40 કાઢીએ આપણે તો 60 માંથી 40 જાય તો જવાબ આવે 20 મોટાની નિશાની એટલે કે ઓછા 20 બરાબર 2। તો તેથી f બરાબર 2 વત્તા 20 આ ઓછા 20 છે બરાબરની પેલી બાજુ લઈ ગયા તો શું બની ગયા વત્તા 20। તો આપણને સંખ્યા કેટલી મળી 2 વત્તા 20 એટલે કે જવાબ આવ્યો આપણો 22। ત્યાર પછી આપણને એવું કીધું છે એક મકાનની ઊંચાઈ 9 મીટર છે નકશા પર મકાનની ઊંચાઈનું માપ 9 સેમી દોરવામાં આવે તો તેના પરથી નકશાનું પ્રમાણ માપ કેટલું થાય। તો આપણે લખીએ પ્રમાણ માપ બરાબર ઓરિજિનલ કેટલું છે તો કે 9 સેમી અને દર્શાવવાનું કેટલું છે તો કે 9 મીટર તો અહીંયા લખીએ 9 સેમી એને છેદમાં 9 મીટર બરાબર 9 એના છેદમાં 9 સેમી એને છેદમાં 900 સેમી। શા માટે મેં 900 સેમી લખ્યું તો કે મીટરને મેં સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખ્યા અહીં ભાગ ઉડાડીએ આપણે 9 ગુણ્યા 100 તો આપણને કંઈક આવું મળ્યું 1/100 ઉપર કઈ ન વધ્યું એટલે 1 ને નીચે વધ્યું તો આપણે લખીએ અને આપણે પ્રમાણ માપમાં દર્શાવવું હોય તો 1/100। અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે બાળ મિત્રો તમે આ જવાબો તમારી રીતે તમે તપાસી લેજો ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો। આના પછીનું જે પ્રકરણ છે હું એની લિંક એક ફોટોની સ્વરૂપે આપી દઈશ તમે ટચ કરશો એટલે જોઈ શકાશે અને બધા દાખલાનું શૂટિંગ કમ્પ્લીટ થશે એટલે ડિસ્ક્રિપ્શનમાં પણ હું લિંક આપી દઈશ તો ત્યાંથી પણ તમે જોઈ શકો। બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં।